પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભડિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચી ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા. જોકે એક સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપના ચાલુ કાર્યક્રમની અંદર અચાનક પહોંચી જતા કાર્યક્રમ થોડી વાર માટે સ્થગિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભડિયા સહિતના નેતાઓ હાજર હતા. જોકે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર કાઢી મૂક્યા. તો જોઈ શકાય છે આ દ્રશ્યો જે છે નિમુબેન બાંભણિયા માટેનો જે કાર્યક્રમ હતો તેની અંદર ક્ષત્રિય યુવાનો પહોંચ્યા અને અહીંથી આ ક્ષત્રિય યુવાનોએ વિરોધ શરૂ કર્યો. ક્ષત્રિય સમાજના વિરોધને કારણે આ કાર્યક્રમને થોડી વાર માટે સ્થગિત કરવામાં આવ્યો. પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તમામ ક્ષત્રિય યુવાનોને ત્યાંથી બહાર ધકેલવામાં આવ્યા. તો જે આક્રોશ જોવા મળી રહ્યો છે રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની અંદર ભાવનગરના દ્રશ્યો છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવારના કાર્યક્રમની અંદર આ રીતે વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા બે દિવસથી ભાવનગરની અંદર આ રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, દેખાવો કરવામાં આવી રહ્યા છે. ભાજપ વિરુદ્ધ ભાવનગરમાં શુક્રવારે અને શનિવારે વિરોધ પ્રદર્શન થયું. શુક્રવારે જામનગરની અંદર પણ વિરોધ પ્રદર્શન થયું. ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર જામનગર અને ભાવનગરમાં જોવા મળી રહી છે. જામનગર અને ભાવનગરમાં ભાજપના કાર્યક્રમોનો વિરોધ થઈ રહ્યો છે. તો આ રીતે ભાજપના કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાવનગર અને જામનગરની અંદર. આ દ્રશ્યો છે કઈ રીતે ક્ષત્રિય યુવાનો પહોંચ્યા કાર્યક્રમની અંદર અને વિરોધ નોંધાવ્યો. જામનગર અને ભાવનગરની અંદર આ અસર ક્ષત્રિય સમાજનો રોષ વધુ જોવા મળી રહ્યો છે. શુક્રવારે જામનગરની અંદર પણ વિરોધ પ્રદર્શન થયું. ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર જામનગર અને ભાવનગરમાં જોવા મળી રહી છે. જામનગર અને ભાવનગરમાં ભાજપના કાર્યક્રમોનો આ રીતે વિરોધ થઈ રહ્યો છે. તો જ્યાં જ્યાં પણ ભાજપના ઉમેદવારો માટેના કાર્યક્રમો યોજાય છે ત્યાં આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ભાવનગરમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો ભાજપ વિરુદ્ધ ભાવનગરની અંદર શુક્રવારે અને શનિવારે બંને દિવસ વિરોધ પ્રદર્શન થયું છે. શુક્રવારે જામનગરની અંદર પણ વિરોધ પ્રદર્શન થયું. અલગ અલગ દ્રશ્યો જામનગર અને ભાવનગર બંને નામે આપને બતાવી રહ્યા છે કઈ રીતે ભાજપના ઉમેદવારના કાર્યક્રમની અંદર ક્ષત્રિય યુવાનો પહોંચ્યા અને એ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો. જોઈ શકાય છે બંને દિવસ શુક્રવાર અને શનિવારે આ રીતે વિરોધ વ્યક્ત કર્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ. અહીં યુવાનો પહોંચ્યા, મહિલાઓ પણ પહોંચી અને તેમણે આ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો. પોલીસ ત્યાંથી યુવાનોને બહાર ખદેડ્યા હતા. તો જામનગર અને ભાવનગરના દ્રશ્યો, ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે સતત વધી રહ્યો છે. જામનગર અને ભાવનગરમાં આ રીતે વિરોધ.